દલિતોના વિરોધ બાદ એસસી એસટી એક્ટમાં પુનઃવિચાર કરવા સરકારની સુપ્રીમ કોર્ટમાં અરજી, તો રાહુલ ગાંધીએ દલિતોના વિરોધનું કર્યું સમર્થન. ભારત બંધની ગુજરાતમાં પણ અસર, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, અમદાવાદમાં બસમાં તોડફોડ, તો રાજકોટમાં ચક્કાજામ. અહેમદ પટેલની રાજ્યસભાની સીટ બચાવવા મામલે શક્તિસિંહને મળ્યું ઇનામ, બિહાર કોંગ્રેસના પ્રભારી બનાવાયા. રાંધણ ગેસના સિલિન્ડરમાં રૂપિયા 36.50નો ઘટાડો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂપિયા 48.50નો ઘટાડો. રેવડા ખાતે આઈએફએસ ઓફિસરને માર મારવા મામલે પૂર્વ એમએલએ મહેપતસિંહ જાડેજાની ધરપકડ, અન્ય બેની પણ ધરપકડ. બગદાદથી 38 ભારતીયોના મૃતદેહને લઈને વીકેસી ભારત આવવા રવાના, બપોરે 1:30 વાગ્યા સુધી પહોંચશે અમૃતસર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર, સતત આપની સાથે હું છું ખ્યાતિ. મહત્વપૂર્ણ સમાચાર, મુખ્યપ્રધાન રૂપાણીએ આપ્યું છે નિવેદન. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું છે કે કોંગ્રેસ દલિતોના નામે રાજકારણ રમે છે, આંબેડકરના નામે કોંગ્રેસ રાજકારણ રમી રહ્યું છે તેવું તેમણે જણાવ્યું છે. વિરોધનો વંટોળ વચ્ચે એક આવી રહ્યું છે મહત્વપૂર્ણ નિવેદન, સીએમએ આપ્યું છે આ નિવેદન. કોંગ્રેસ દલિતોના નામે રાજકારણ રમે છે, ત્યારે આંબેડકરના નામે કોંગ્રેસ રાજકારણ રમી રહ્યુંની વાત મુખ્યપ્રધાને કહી છે. સમગ્ર ભારત બંધનું એલાન મામલો, જ્યાં વિરોધ થઈ રહ્યા છે, સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયને પડકારવામાં પણ આવ્યા છે. મુખ્યપ્રધાન રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું છે કે કોંગ્રેસ દલિતના નામે રાજકારણ રમે છે, આંબેડકરના નામે કોંગ્રેસ રાજકારણ રમી રહ્યું છે. ચોતરફ વિરોધ જ વિરોધ, સમગ્ર ગુજરાત, ભારત સહિત તમામ જગ્યાઓમાં જોવા મળી રહ્યો છે વિરોધ. ભારતીય જનતા પાર્ટી, કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર એ દલિતો સાથેની સરકાર છે. ફરી વખત રિવ્યૂ માટે પિટિશન કેન્દ્ર સરકારે દાખલ કરી દીધી છે. દલિતોના નામે કોંગ્રેસ એક રાજનીતિ કરી રહી છે. આંબેડકર, જ્યારે આંબેડકરજી હતા ત્યારે કોંગ્રેસે કેટલા પરેશાન કર્યા છે દુનિયા જાણે છે. આંબેડકરના નામે પણ રાજનીતિ કોંગ્રેસ મગરના આંસુ સારી રહી છે. નરેન્દ્રભાઈ અને કેન્દ્રની ભાજપની સરકારે અનેક દલિતના હિતમાં પગલાઓ લીધા છે અને બધા જાણીએ છીએ કે આંબેડકરની પ્રતિષ્ઠા એને પુનઃસ્થાપિત એ માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. દલિત ભાઈઓ બહેનોને પણ વિનંતી છે કે જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ એની સામે રિવ્યૂ પિટિશન સરકારે કરી દીધી છે, એટલે કોઈ ગેરમાર્ગે દોરાય નહીં. તો ભારત બંધના એલાનને પગલે રાજ્ય સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. ઠેર ઠેર એસસી એસટી સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના સારંગપુર ખાતે પણ વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા, ચક્કાજામ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. વિરોધને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અહીં દલિત નેતા જિજ્ઞેશ મેવાણી પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. દલિતોનું ભારત બંધ, ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અમદાવાદની અંદર પણ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, રસ્તા પર બેસી ચક્કાજામ કરી દીધો હતો. દલિત સમાજ રસ્તા પર આવી વિરોધ નોંધાવી રહ્યા છે. ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો અમદાવાદમાં જોવા મળ્યા છે. સૂત્રોચ્ચાર અને ચક્કાજામ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આ સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે કરી દેવામાં આવ્યો છે. અમદાવાદ સારંગપુર વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં ચક્કાજામ સર્જવામાં આવ્યો હતો, ચક્કાજામના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છો. અહીં ટોળાને વિખેરવાનો પ્રયત્ન પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. હાલ જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો ત્યાં પરિસ્થિતિ થોડી ઘણી હાળે પડી ચૂકી છે.
દલિત આંદોલનને પગલે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. દલિત આંદોલનમાં સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે, ભારત બાનમાં લીધું છે, ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારની માહિતી આપવામાં આવી રહી છે. દલિત આંદોલનને પગલે પોલીસ આવી ગઈ છે એક્શનમાં. મહત્વપૂર્ણ સમાચાર, શહેર પોલીસ ટ્વિટર પર એક્ટિવ થઈ છે અને લોકોને માહિતી પણ આપી રહી છે. શહેરના અલગ અલગ વિસ્તારની માહિતી આપવામાં આવી રહી છે. સામાન્ય લોકો મુશ્કેલી ન અનુભવે તે માટે ખાસ આ પ્રકારે પોલીસ સક્રિય બની છે. કાલુપુર, સાળંગપુર, દરિયાપુરમાં બવાલના સમાચાર મળી રહ્યા છે. શાહપુર, સરસપુર, અમરાઈવાડી, આંબાવાડીમાં પણ વિરોધ જોવા મળ્યો. દલિત આંદોલનને પગલે પોલીસ એક્શનમાં આવી છે. અમદાવાદ સહિત વાત કરી છે ગુજરાતની પણ, ત્યારે શહેર પોલીસ ટ્વિટર પર એક્ટિવ થઈ ગઈ છે. વધુ વિગત સાથે અમારી જોડે જોડાઈ ચૂક્યા છે દીપક. દીપક, જે રીતે હવે પોલીસ પણ એક્શનમાં આવી ચૂકી છે અને ખાસ કરી અમદાવાદની સ્થિતિનો તાગ પણ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે, હાલની પરિસ્થિતિની વાત કરીશું. પરિસ્થિતિ થાળે પડી રહી છે કે હજુ પણ લોકો વિરોધના મૂડમાં છે, ચક્કા જામ કરી રહ્યા છે? જી ખ્યાતિ, જે રીતે આજે બંધનો કોલ આપવામાં આવ્યો છે ને સમગ્ર દેશભરમાં જે દલિત સમાજ છે તે રસ્તા પર ઉતરી આવ્યો હતો અને વિરોધ કરી રહ્યો છે કે જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ગેરવ્યાજબી છે. ત્યારે વહેલી સવારથી જે સારંગપુર સર્કલ ખાતે જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તેના નેજા હેઠળ દલિત સમાજના જે આગેવાનો છે તે અહીં આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. ત્યારે હવે પરિસ્થિતિ જે છે તે થોડી થોડી કાબૂમાં આવી રહી છે અને જે લોકો છે તે રસ્તા પરથી હટી અને જે માર્ગ વ્યવહાર છે તે યથાવત કરવામાં આવ્યો છે અને રાબેતા મુજબ જે માર્ગ વ્યવહાર જે છે તે ચાલુ કરી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી જે લોકો છે તે રસ્તા પર ઉતર્યા હતા અને અહીં આંદોલન કરી રહ્યા હતા ત્યારે હજુ પણ કેટલાક લોકો જે છે જે બાબા સાહેબના સ્ટેચ્યુ આગળ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ જે પ્રકારે વહેલી સવારથી જિગ્નેશ મેવાણીની સાથે જે દલિત લોકોના જે લોકો હતા તે અહીં આવ્યા હતા, પરંતુ હવે ધીરે ધીરે જે છે તે પરિસ્થિતિ અમદાવાદ શહેરની જે કહી શકાય કે થાળે પડી રહી છે અને વાહન વ્યવહાર છે તે જે રાબેરા મુજબ સારંગપુરથી જે સરસપુર તથા કાલુપુર બાજુનો જે વાહન વ્યવહાર છે તે યથાવત કરવામાં આવ્યો છે અને હાલ અમદાવાદ શહેરની જે મહદઅંશે પરિસ્થિતિ કહી શકાય કે થાળે પડી છે અને હવે લોકો રસ્તા પરથી હટી ચૂક્યા છે. જે જે બિલકુલ, ખાસ કરીને પરિસ્થિતિ થાળે પડતી હોય તેવા દ્રશ્યો ચોક્કસથી જોવા મળી રહ્યા છે. ન માત્ર સારંગપુર પરંતુ જો અમદાવાદના અન્ય વિસ્તારની પણ જો વાત કરવામાં આવે, પોલીસ એક્શનમાં આવી ગઈ છે તેવા અહેવાલ મળી રહ્યા છે. પોલીસ અત્યારે ટ્વિટર પર એક્ટિવ થઈ ચૂકી છે અને લોકો સુધી માહિતી પણ પહોંચાડવામાં આવી રહી છે. આ અંગે ખાસ વિગત. જી ચોક્કસ, કોઈ પણ અનિચ્છનીય બનાવ કહી શકાય કે અત્યાર સુધી નથી બળ્યો. ક્યાંક ને ક્યાંક છમકલા કરવામાં આવ્યા હતા કે બડિયા લીમડી વિસ્તાર છે જે અસારવાનો તથા આંબાવાડી અન્ય વિસ્તારોમાં પણ જે ટાયર છે તે ટાયર સળગાવવામાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક બસોમાં પણ વહેલી સવારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે કોઈ પણ કહી શકાય કે જે વાહન વ્યવહાર છે, હું હાલના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે વાહન વ્યવહાર છે તે યથાવત ચાલુ કરી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી જે કહી શકાય કે દલિત લોકોના જે આગેવાનો છે તેમના દ્વારા અહીં જે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું ને જે વાહન વ્યવહાર છે તે ઠપ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે કહી શકાય કે જે બપોર સુધીની જે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક કેટલાક આગેવાનો છે તેમના દ્વારા હાલ પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવેના જે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે સારંગપુર ખાતેના કે જે આ વહેલી સવારે જિગ્નેશ મેવાણી દ્વારા આંદોલન કરવામાં આવ્યું ત્યારે ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને જે વાહન વ્યવહાર છે તે ઠપ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હવેની પરિસ્થિતિના જે દ્રશ્યો જોઈ શકાય છે કે જે અમદાવાદના કે હવે જે વાહન વ્યવહાર છે તે થાળે પડી ચૂક્યો છે અને પરિસ્થિતિ કાબૂમાં આવી ચૂકી છે. જી બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ દીપક. તો જે રીતે ભારત બંધનું એલાન, સમગ્ર ગુજરાતની અંદર વિરોધનો વંટોળ, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ સમગ્ર દર્શક મિત્રોને એક અપીલ કરી રહ્યું છે કે શાંતિ જાળવો, કોઈ પણ પ્રકારે અનિચ્છનીય ઘટનાને અંજામ ન આપો, આ બનાવ ન બને તેનું પૂરતું ધ્યાન રાખો. સામાન્ય જનતા છે તેઓને પણ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. વિરોધ બાદ હવે સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે ત્યારે ચોક્કસથી તેનો નિવેડો આવશે. ન્યૂઝ 18 ગુજરાતી પણ શાંતિની અપીલ આપ સૌને કરી રહ્યું છે.
સુપ્રીમના નિર્ણય સામે રોષ છે, ચોક્કસ વાત છે, પરંતુ સાથે શાંતિ જાળવવી પણ જરૂરી છે, કારણ કે સામાન્ય જનતા તેની અંદર તેનો ભોગ બની રહી છે, નિર્દોષ પ્રજા તેનો ભોગ બની રહી છે. ચક્કાજામ કરવામાં આવતા કેટલાય લોકો જે અવરજવર કરવા માંગી રહ્યા હતા તે તમામ લોકો અટવાઈ પડ્યા હતા, પરંતુ હાલ પરિસ્થિતિ હવે ધીરે ધીરે થાળે પડી રહી છે તે દેખાઈ રહ્યું છે. અમારા સંવાદદાતા તમામ જગ્યા પરથી અમને પળેપળની માહિતી પહોંચાડી રહ્યા છે. જે રીતે હાલ આપ પણ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર કે જે લોકોના ટોળા હતા તે ધીરે ધીરે હવે વિખેરાવા લાગ્યા છે, રસ્તા આપી દેવામાં આવ્યા છે, ત્યાંથી અવરજવર વાહનોની શરૂ થઈ ચૂકી છે. સવાર કરતા પરિસ્થિતિ થોડા ઘણા અંશે કહી શકાય કે હવે થાળે પડી રહી છે. તો ભારત બંધના એલાનને પગલે તમામ જગ્યા પર બંધ પાળવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર કે દલિત સમાજનું આ ટોળું પહોંચી ચૂક્યું છે, જે દુકાનો ખુલ્લી છે તેને બંધ કરાવવા માટે જોર જબરજસ્તી કરવામાં આવી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ રહેલા આપ આ દ્રશ્યો સાળંગપુર વિસ્તારના છે કે જ્યાં જે દુકાનો ચાલુ છે, સ્વેચ્છાએ ચાલુ રાખેલી દુકાનોને પણ બંધ કરાવવામાં આવી રહી છે, જોર જબરજસ્તી કરવામાં આવી રહી છે. બંધના વિરોધ વચ્ચે અહીં કહી શકાય કે તમામ જગ્યા પર દુકાનોને ખાસ બંધ કરવામાં આવી રહી છે, રસ્તાઓ રોકી દેવામાં આવ્યા હતા, પરંતુ રાબેતા મુજબ શાળાઓ પણ ચાલુ છે અને કેટલાક વિસ્તારોની અંદર દુકાનો પણ ચાલુ છે. માત્ર ને માત્ર ન્યૂઝ 18 ગુજરાતી ફરી એકવાર આપને કહી રહ્યા છે, અપીલ કરી રહ્યું છે, શાંતિ જાળવવા માટે સતત અપીલ કરી રહ્યું છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાળંગપુર વિસ્તારના કે જ્યાં ચાની લારીથી માંડીને નાસ્તાની જે લારીઓ આવેલી છે, નાની નાની દુકાનો આવેલી છે, જે પોતાના ધંધા રોજગારથી રોજેરોજ કમાઈને ખાનાર વ્યક્તિ છે, તેઓ પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે. આ પ્રકારનો વિરોધ કેટલા અંશે યોગ્ય છે? બંધના વિરોધ વચ્ચે અત્યારે આપ જોઈ શકો છો કે અહીં દાદાગીરી પણ કરવામાં આવી રહી છે, પોલીસ પણ મુખ પ્રેક્ષક બની જાય છે. આ સમય પોલીસ દ્વારા આ ટોળાની વચ્ચે પહોંચી અને તેઓને રોકવા પણ કહી શકાય કે અત્યારે શક્ય નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે એસસી એસટી એટ્રોસિટી જે કાયદો છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેને લઈને દેશભરમાં આજે બંધનો કોલ આપવામાં આવ્યો છે અને વિરોધ થઈ રહ્યો છે. જિગ્નેશ મેવાણી પણ આ બંધના કોલમાં જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. બંધનો કોલ આપવામાં આવ્યો છે, કઈ રીતે જુઓ છો જે સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરવ્યાજબી નિર્ણય લેવામાં આવ્યો છે? ભારતના બંધારણના આર્ટિકલ 17માં આભડછેટ અને અસ્પૃશ્યતા નાબૂદીની વાત કરવામાં આવી. અસ્પૃશ્યતાની નાબૂદી થાય જ એટલા માટે અનટચેબિલિટી એક્ટ અને પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ એક્ટ બનાવવામાં આવ્યો. એ છતાં ગુજરાત અને આખા દેશમાં આભડછેટ ચાલુ છે. આ ચાલુ વર્તમાન કાળ છે. બીજી બાજુ એટ્રોસિટીના કાયદાને પણ 3-1 વર્ષ પહેલાં નોર આપવા માટે એક સુધારો લાવી, અમેન્ડમેન્ટ લાવી મજબૂત કરવામાં આવ્યો. એ બધાની ઉપર જાણે પાણી ફેરવી દેતા હોય એમ નામદાર સર્વોચ્ચ અદાલત દ્વારા એક કેસમાં જે ટિપ્પણી કરવામાં આવી છે એના કારણે આખા દેશના દલિત સમાજમાં જબરદસ્ત આંદોલન અને આક્રોશિત થયા છે. બધા જ લોકો નારાજ છે અને આખા દેશની અંદર ભારતમાં બંધનો કોલ આપ્યો છે. આ બંધ કોલના સમર્થનમાં જ્યાં લોકો ઉતરી ગયા છે, નામદાર સુપ્રીમ કોર્ટની સમક્ષ કેન્દ્રની ભાજપ સરકાર જો રિવ્યૂ પિટિશન દાખલ કરી બધી જ ટિપ્પણીઓ દૂર નહીં કરાવે તો 14 એપ્રિલે આનાથી પણ વધારે મજબૂત કોલ આપીશું, સડકો જામ કરીશું અને સામખિયાળીનો હાઈવે એટલા માટે બંધ કરવાના છીએ કે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં કોળી ઠાકોર અને દલિત સમાજને કાગળ ઉપર ફાળવેલી લગભગ 10,000 વીઘા જમીનનો કબજો ભાનુભાઈ વણકરી જેવા માણસો આત્મવિલોપન કર્યું, છતાં સરકારે ધડો નથી લીધો, એના કારણે કબજો નથી મળ્યો. આ બધા પ્રકરણના કારણે 14 એપ્રિલે ઉગ્ર આંદોલન કરવાના છે. 14 એપ્રિલનો કાર્યક્રમ શું રહેશે અને જો કોઈ ફેરફાર નહીં થાય તો આંદોલન શું રહેશે? સામખિયાળીનો હાઈવે બંધ કરીશું કચ્છ જિલ્લાની અંદર અને આખા દેશના દલિત સમાજને અપીલ કરીશું કે બાબા સાહેબના જ્યાં પણ સ્ટેચ્યુ છે ત્યાં ભાજપના કોઈ પણ નેતાને ખરેખર ના આવે. તો આ હતા જિગ્નેશ મેવાણી, જેમનું કહ્યું છે કે જો રિવ્યુ પિટિશનમાં કોઈ પણ ફેરફાર નહીં કરવામાં આવે તો 14 એપ્રિલના રોજ સામખિયાળી હાઈવે બંધ કરી અને વિરોધ કરવામાં આવશે. કેમેરામેન નિકુંજ સાથે દીપક સોલંકી, ન્યૂઝ 18 અમદાવાદ. જામનગર, બોટાદ, નવસારી, થરાદ તમામ જગ્યાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં વહેલી સવારથી જ ભારત બંધના એલાન જે આપવામાં આવ્યું હતું તે મામલે બંધ પાળવામાં આવ્યું હતું. ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યા હતા, કેટલીક જગ્યા ઉપર આગ ચંપી પણ કરવામાં આવી હતી, તો વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી છે. સૂત્રોચ્ચાર સાથે નીકળી પડેલા દલિત સમાજના તમામ લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે આપેલો નિર્ણય અને તેનો વિરોધ દલિત સમાજ કરી રહ્યો છે તેને અયોગ્ય ઠેરવી રહ્યા છે. જજ સામે પણ આંગળી ઉઠાવવામાં આવી રહી છે.
એસસી એસટી સમાજ દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. એટ્રોસિટી એક્ટમાં ફેરફાર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મામલો ગરમાયો છે. સુપ્રીમ કોર્ટ એક ચુકાદો આપતા જણાવ્યું કે એટ્રોસિટી એક્ટમાં તરત ધરપકડ કરવાના બદલે પહેલા પ્રાથમિક તપાસ કરવામાં આવી તે માટે કોર્ટે 7 દિવસની સમય સીમા પણ નક્કી કરી છે. પરંતુ કોર્ટના આ નિર્ણય બાદ દલિત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આજે ગુજરાત સહિત તમામ રાજ્યોના દલિત આગેવાનો તેમજ કોંગ્રેસ અને અન્ય પક્ષોના નેતાઓ બંધમાં જોડાયા છે. ત્યારે રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સુરતમાં ઠેર ઠેર વિરોધના દ્રશ્યો જોવા મળ્યા. ક્યાંક ચક્કાજામ તો ક્યાંક સૂત્રોચ્ચાર તો ક્યાંક બસમાં તોડફોડ કરી એસસી એસટી સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો તો વિરોધને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વેલકમ બેક. સુરેન્દ્રનગરની વાત કરીશું જ્યાં ટ્રેન રોકી વિરોધ નોંધાવવામાં આવ્યો. દલિત સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. ટ્રેન રોકી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને અહીં પોલીસને ફરજ પડી હતી તમામ લોકોને ત્યાંથી હટાવવાની. સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકી દલિત સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. રાજસ્થાન જોડાયા છે અમારી સાથે સુરેન્દ્રનગરથી. જણાવશો કે જે પરિસ્થિતિ હતી તે થાળી પડે છે કે કેમ? સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક સ્થળોએ હાઈવે ઉપર ચક્કા જામો થયા છે. ટાયરો સળગાવીને વાહનો રોકવામાં આવ્યા છે. તેમજ વઢવાણમાં જે પ્રકારે ગણપતિ ફાટસર વિસ્તારમાં ટ્રેનને રોકી હતી ટોળાએ અને એક કલાક જેટલો ખાસો સમય ટ્રેનને રોકી રાખવામાં આવ્યા બાદ પોલીસે દરમિયાનગીરી કરીને ટ્રેનને રવાના કરી હતી અને સ્થિતિ હાલ થાળે પડે પહેલા જ લીંબડીની હાઈવે હોટલમાં પણ તોડફોડના દ્રશ્યો સામે આવ્યા છે અને રસ્તાઓ રોક્યાના પણ અનેક જગ્યાએ બનાવ બન્યા છે. જે આભાર રાજદાન આપનો તમામ માહિતી બદલ. ટ્રેન રોકી વિરોધ નોંધાવવામાં આવ્યો. ન માત્ર ટ્રેન રોકવામાં આવી છે પરંતુ કેટલી જગ્યા પર રસ્તા પણ રોકવામાં આવ્યા છે. દલિત સમાજના લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. ભારત બંધના એલાનને પગલે સમગ્ર ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ભારત બંધના એલાનની અસર બોટાદ ખાતે પણ જોવા મળી હતી કે જ્યાં પ્રદર્શનકારીઓએ સાળંગપુર રેલવે સ્ટેશન પાસે ટ્રેન રોકી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બોટાદમાં પણ ભારત બંધની અસર જોવા મળી છે. અહીં પણ ટ્રેન રોકવામાં આવી હતી અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રસ્તા રોકવામાં તો આવી રહ્યા છે, સાથે સાથે ટ્રેન પણ રોકવામાં આવી રહી છે. રસ્તે જનાર મુસાફરો અટવાયા છે તો ટ્રેનમાં સવાર પણ મુસાફરો અટવાઈ પડ્યા હતા, તેઓની પણ મુશ્કેલી વધી હતી. દલિત સમાજ દ્વારા કરાયેલા દેખાવના પગલે એએમટીએસ અને બીઆરટીએસ સેવા પર મોટી અસર પડી છે. શહેરના આંબાવાડી 4 રસ્તા પર એએમટીએસ બસના ટાયરની હવા કાઢવામાં આવી હતી, જેના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ દલિત સમાજના લોકો રસ્તાઓ પર આવી જતા તમામ વાહનના પૈડા થંભી ગયા હતા. અમદાવાદના આંબાવાડી 4 રસ્તા પર દલિતોએ સરકારી વાહનો રોકી ચક્કાજામ સર્જ્યો હતો. દલિતોના ટોળે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એએમટીએસ એસટી બસને રોકી દેતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. તો આંબાવાડી 4 રસ્તા પર ચક્કાજામ, દલિતોએ રોક્યા સરકારી વાહનો. સરકારી વાહનોને મોટા પાયે નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું છે. કેટલીક બસોના કાચ તોડી નાખવામાં આવ્યા હતા તો આગ ચંપીના બનાવો પણ સામે આવ્યા છે. તેના જ પગલે બીઆરટીએસ અને એસટી બસને રોકી દેવામાં આવી છે. તેના કારણે કેટલાય મુસાફરો અટવાઈ પડ્યા હતા. તો વડોદરામાં પણ વિરોધના દ્રશ્યો જોવા મળ્યા. દલિત સમાજના લોકો દ્વારા, આગેવાનો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કરી વિરોધ નોંધાવાયો. કોઠી 4 રસ્તા પર લોકોએ રસ્તા પર સુઈ જઈ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંધના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ખડે પગે છે. દલિત સમાજને રક્ષણ આપો, આ પ્રકારના નારા લગાવવામાં આવ્યા હતા.
બીજી તરફ રાજકોટમાં પણ વિરોધના દ્રશ્યો જોવા મળ્યા. દલિત સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવાયો. વિરોધના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. બંધના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ ખડે પગે રહ્યા છે. બંધને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ સવારે જયારે બંધ પાળવામાં આવી રહ્યો હતો તે સમયના છે. હાલ પરિસ્થિતિ થોડા ઘણા અંશે કહી શકાય કે થાળે પડી છે. લોકો વિરોધ નોંધાવી રહ્યા છે, પરંતુ સાથે જ શાંત પણ થયા છે. જે રીતે હોબાળો મચાવવામાં આવ્યો હતો તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા નથી મળી રહ્યા. સતત વિરોધ યથાવત છે. બેનરો અને સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, તો રસ્તા પર સૂઈ જઈ વિરોધ નોંધાવ્યો હતો. જૂનાગઢમાં દલિત સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. દલિત સમાજના લોકો દ્વારા રસ્તા ચક્કાજામ કરવામાં આવ્યો. રોષે ભરેલા લોકોએ ટાયર સળગાવી લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ટાયર સળગાવી લોકો વિરોધ નોંધાવી રહ્યા હતા. પોતાનો ઉગ્ર વિરોધ અહીં પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો હતો. ભાવનગરના પડવા ગામે થયેલા પોલીસ દમન બાદ રાજનીતિ તેજ થઈ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને શક્તિસિંહ ગોહિલ પર ભાવનગર પહોંચ્યા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું કે સરકાર જગતના તાપને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે, તો પરેશ ધાનાણીએ પણ આ બનાવને વખોડી સરકાર માંગ પ્રમાણે યોગ્ય વળતર આપે તેવી માંગ કરી હતી. ભારત બંધના પગલે હિંસાની અનેક ઘટનાઓ બની છે. મધ્યપ્રદેશમાં હિંસાના 3ના મોત થયા છે. મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. તો મધ્યપ્રદેશ સરકારે કેન્દ્ર પાસે મદદ માંગી, અર્ધલશ્કરી દળોની પણ મદદ માંગવામાં આવી છે. મધ્યપ્રદેશમાં હિંસાના દ્રશ્યો સામે આવ્યા હતા. ભારત બંધના પગલે હિંસાની અનેક ઘટનાઓ સમગ્ર ભારતમાં બની છે. મધ્યપ્રદેશમાં હિંસામાં 3 લોકોના મોતના અહેવાલ મળી રહ્યા છે. તો મધ્યપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં કરફ્યુ પણ લાદી દેવામાં આવ્યો છે. સુપ્રીમના નિર્ણય સામે આ રોષ ભભૂકી ઉઠ્યો છે. સમગ્ર ભારતની અંદર રોષ ભભૂકી ઉઠ્યો છે. દલિત સંગઠનોનું ભારત બંધ એલાન. બંધના બહાને વિપક્ષોની એકતા સામે આવી છે. વિરોધનું વંટોળ, રોષનો ઉભરો સામે આવી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં બાયડ, મોડાસા, ભિલોડા, માલપુર અને મેઘરજ ખાતે બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે અંતર્ગત જિલ્લાના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર અનિલભાઈ જોશિયારા અને જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ પારઘીની આગેવાનીમાં ભિલોડા ખાતે રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જ્યારે માલપુર ખાતે પણ વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. અમદાવાદમાં દલિતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જે ખાણીપીણીની દુકાનો આવેલી છે તે તમામને બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી. તમામ જગ્યા પર તાળા મારી દેવામાં આવ્યા હતા. આજે ભારત બંધના એલાનને પગલે સમગ્ર જગ્યા પર બંધનું એલાન પાડવા માટે ફરજ પાડવામાં આવી છે. વિરોધ બાદ હવે સરકાર સુપ્રીમ કોર્ટ સુધી તો પહોંચી ચૂકી છે, પરંતુ જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ પ્રકારનું ઉગ્ર સ્વરૂપ દલિત સમાજના લોકોનું જોવા મળી રહ્યું છે. કેટલીક જગ્યા પર પોલીસ મધ્યસ્થી કરી રહી છે અને પરિસ્થિતિને થાળે પાડી રહી છે. મહિલાઓ પણ આ વિરોધમાં જોડાઈ છે. દલિત આગેવાનોએ એમને ગુલાબના ફૂલ આપીને વિનંતી કરી કે અમને સાથ ને સહકાર આપો. અમારી લડત હાઈકોર્ટના સામે છે અને સરકાર સામે છે, નથી વેપારીઓ સામે કે નથી ખેડૂતો સામે. અમે સરકાર સામે લડી રહ્યા છે. એમણે બધાને એક ગુલાબનું ફૂલ આપી અને બંધના એલાનને સફળ બનાવવા માટે રજૂઆત કરેલી અને શાંતિપૂર્ણ રીતે એમનું વિરોધ પ્રદર્શન આજ રોજ પૂર્ણ થયેલ છે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ નથી. જે નવસારીના વાસદામાં બંધનું એલાન સફળ રહ્યું. બંધને પગલે વાસદાના બજારો જડબે સલાંક બંધ રહ્યા. જ્યાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં દલિતોની રેલી યોજાઈ હતી. રેલીને મુસ્લિમ સમાજે ટેકો જાહેર કરી રેલીમાં જોડાયા હતા.
સીધા વડોદરા આપને લઈને જઈશું, જ્યાં ફરીદ ખાન અમારી સાથે જોડાઈ ચુક્યા છે. ફરીદ, આપની પાસેથી જાણવા માંગી છું વડોદરાના હાલ શું સ્થિતિ છે ત્યાં. ખ્યાતિ, સવારથી જે રીતે દલિત જે સંગઠનો છે, જે આજે એટ્રોસિટી સંબંધિત જે સુપ્રીમ કોર્ટના રૂલિંગની અંદર રિવ્યૂ પિટિશનની માંગ સાથે જે આંદોલન કરી રહ્યા છે, એ આંદોલન જેમ જેમ સમય જાય છે તેમ તેમ વધુ ઉગ્ર બની રહ્યું છે. વડોદરાના જે પ્લેટફોર્મ નંબર 7 પાસેનો જે રેલવે ટ્રેક છે ત્યાં આગળ ચક્કાજામ છે. આપ અહીંથી દ્રશ્યો જોઈ રહ્યા છે કે અહીંયા દલિત કાર્યકરો રેલવે ટ્રેક ઉપર બેસી ગયા છે અને રેલવે વ્યવહાર જે છે એ ઠપ કરી દીધો છે. ટ્રેનને અહીંયા રોકવામાં આવી છે અને જે આગેવાનો જે છે બિલકુલ ટ્રેકની વચ્ચોવચ્ચ બેસી ગયા છે. પોલીસ જે અધિકારીઓ જે છે એ તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે કોઈ પણ હિસાબે ટ્રેનને અહીંથી જવા દે, તેમ છતાં પણ તે અહીંયાથી ઉઠવા તૈયાર નથી. આમ જે ટ્રેન જે છે તે વડોદરામાં રોકવામાં આવી છે. પોલીસનો મોટો કાફલો રેલવે સ્ટેશન વિસ્તાર તેમજ જે રેલવેના જે ટ્રેક છે ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે. કાર્યકરોને સમજાવવામાં આવી રહ્યા છે કે તેઓ રેલ વ્યવહારને પુનઃ શરૂ કરવા દે, પરંતુ જે આજે ભારત બંધનું જે એલાન છે તેના ભાગરૂપે સવારથી જ દલિત જે આગેવાનો જે છે દલિત સમાજના જે વિવિધ સંગઠનો છે તે બિલકુલ એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સરકાર પાસે માંગ કરી રહ્યા છે. ખ્યાતિ, કે જે એસ્ટ્રોસિટી સંબંધિત જે સુપ્રીમ કોર્ટનું જે રૂલિંગ આવ્યું છે તેની સામે સરકાર રિવ્યૂ પિટિશન કરે. બિલકુલ અપડેટ પણ છે કે સરકારે જે રિવ્યૂ પિટિશન માટેની અરજી માટેનો નિર્ણય કર્યો છે, દાખલ કરી છે, તેમ છતાં પણ આંદોલન ચાલુ છે. અને આપ જોઈ રહ્યા છો એના દ્રશ્યો હું સીધા બતાવી રહ્યું છું કે મોટી સંખ્યામાં જે દલિત કાર્યકરો જે છે એ રેલવે ટ્રેકને બિલકુલ ત્યાં ઊભા થઈ ગયા છે અને ટ્રેનો જે બે ટ્રેન જે છે તે રોકવામાં આવી છે. જોકે પોલીસનો કાફલો અહીંયા આગળ મોટી સંખ્યામાં છે, પરંતુ તેઓ સમજાવટથી કામ કરી રહ્યા છે અને દલિતના જે સમાજના જે કાર્યકરો છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે કે તેઓ ટ્રેન વ્યવહારને પુનઃ શરૂ કરે. ખ્યાતિ, બિલકુલ ફરીદ, સાથે સાથે પોલીસનો પણ અહીં ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. આપની પાછળના દ્રશ્યો જોવા માંગી છું, જે રીતે હોબાળો અત્યારે મચાવી દેવામાં આવ્યો છે, કઈ રીતે કંટ્રોલ કરવામાં આવી રહ્યા છે લોકોને? ખ્યાતિ, બિલકુલ જેમ મેં કહ્યું તેમ કે સવારે પહેલાં કોઠી 4 રસ્તા ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું ને ત્યારબાદ ત્યાંથી જે દલિત જે સંગઠનોના કાર્યકરો રેલવે સ્ટેશન ઉપર આવી ગયા ને ત્યાં પ્લેટફોર્મ 7 ઉપરની પાસે જે રેલવે ટ્રેક છે ત્યાં આગળ બેસી ગયા. જે ટ્રેન જે છે અહીંયા બે ટ્રેનોને રોકવામાં આવી છે, એમાં મહિલાઓ પણ અહીંયા સામેલ છે કે જે ટ્રેક ઉપર બેઠી છે. મહિલા પોલીસ અને પોલીસનો મોટો કાફલો અહીંયા આગળ બંદોબસ્તમાં છે, પરંતુ પોલીસ અધિકારીઓ જે છે એ સમજાવટથી કામ લઈ રહ્યા છે. તેમને સમજાવી રહ્યા છે કે કોઈ પણ આંદોલન કરો તો એ ગાંધી ચિંત્યા માર્ગે કોઈને પણ ડિસ્ટર્બ ના થાય એ રીતે કરો અને જેથી રેલવે ટ્રેક ઉપરથી જે દલિત કાર્યકરો જે છે તેમને અહીંયાથી ખસેડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેઓ મક્કમ રીતે અહીંયા આગળ આંદોલનના ભાગરૂપે રેલવે ટ્રેક ઉપર અહીંયા આગળ ઉપસ્થિત છે. કોઈ પણ જાત અહીંથી તેઓ હટવા તૈયાર નથી. આમ જે વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 7 જે છે ખ્યાતિ, ત્યાં બે ટ્રેનને રોકવામાં આવી છે અને રેલવે વ્યવહાર જે છે એ ખોરવાઈ ગયો છે. જી, આભાર ફરીદ આપનો તમામ માહિતી બદલ. વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહીશું. વડોદરાના આપે આ દ્રશ્યો જોયા છે કે જ્યાં ચક્કાજામ તો કરવામાં આવ્યો હતો, પરંતુ સાથે સાથે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો અહીં જોવા મળ્યા હતા. કેટલાય લોકો રસ્તા પર બેસી ગયા હતા તો કેટલાય લોકોને તેમાં ઈજા પણ પહોંચી છે. તો આગ ચંપીના બનાવો પણ બન્યા છે. કેટલી જગ્યા પર આગ લગાવવામાં આવી હતી, વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા, જાહેર માલ સામાનને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.